નમસ્કાર, આપ જો રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ કેરળમાં. ઉત્તર પૂર્વ મોનસૂન સક્રિય થવાના કારણે કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ. દક્ષિણ રાજ્યના અલગ અલગ સ્થળો પર ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. કોચી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોના ખેતરોમાં પણ પાણી ભરાતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું. 7 જિલ્લાઓમાં ભારે એલર્ટ અપાયું તો કેરળમાં પડેલા ભારે વરસાદની અસર લોકોના ઘરોમાં પણ જોવા મળી. ઠેર ઠેર લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. લોકોનું ઘરની બહાર નીકળવું પણ બન્યું મુશ્કેલ. સતત પડી રહેલા વરસાદે ચોમેરે હાહાકાર મચાવી દીધો. ઘર, ખેતરો, સ્કૂલ અને બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ ગયા. રીચણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહારને પડી અસર, તો ધંધા રોજગાર પણ રહ્યા બંધ. ભારે વરસાદને કારણે રાજ્યના 2 જિલ્લાઓમાં તિરુવનંતપુરમ તેમજ એનાકુલમમાં વિદ્યાલયોમાં રજાઓ જાહેર કરી દેવાય. નારાયણી સ્કૂલમાં પાણી ભરાતા તંત્રએ જાહેર રજા કરી, તો આગામી 3 દિવસ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ. કેરળમાં પડેલા ભારે વરસાદે ચોમેરે હાહાકાર મચાવી દીધો, ત્યારે પલક્કડમાં જમીન ધસી પડતા જેસીબી થકી રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ, તો કેટલાક રસ્તાઓ ધોવાતા જમીનમાં તિરાડ પડેલી પણ નજરે પડી. કેરળમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી નાળાનું વધુ જળસ્તર, તો ફાયર વિભાગે અલકણમાં ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. ચાલુ વરસાદે એક તરફ ફસાયેલા લોકોને બચાવી લેવાયા. કેરળમાં પડેલા ભારે વરસાદે ચોમેરે તબાહી મચાવી દીધી. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પડી ભારે તકલીફ. કેરળના નેયાર ડેમના 4 દરવાજા ખુલાયા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડાયું. અનાકુલમમાં રેલ ટ્રેક પર પાણી ભરાવાના કારણે દક્ષિણ રેલવેએ કર્ણાકુલમ તેમજ KSR બેંગલુરુ એક્સપ્રેસ અને કન્નૂર અલાકુલમ ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરાઈ, તો 12 યાત્રી ટ્રેન રદ કરી દેવાઈ. સાથે જ કન્નૂર તિરુવનંતપુરમ જનશતાબ્દી એક્સપ્રેસ પણ રદ કરી દેવાઈ. બીજી તરફ ભારે વરસાદે ઠેર ઠેર ધંધા રોજગાર પણ ઠપ કરી દીધા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલ સેંકડો દુકાનોમાં પાણી ભરાતા મોટા પાયે નુકસાન પહોંચ્યું. અનેક દુકાનો બંધ જોવા. બેનર્જી રોડ પર ભરાયા પાણી, જેને કારણે રસ્તા પર આવેલ હોટલોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. આ તરફ ભારે વરસાદને કારણે બેનર્જી રોડ પર પાણી ભરાતા અનેક ફોરવ્હીલર બંધ પડી ગઈ, તો સાથે કેટલાક લોકોને ગાડીઓને ધક્કા મારી પોતાના વાહનો પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી. કેરળના અનાકુલમમાં આવેલા બેનર્જી રોડ પર સેંકડો દુકાનો બંધ હાલતમાં જોવા મળી. પડી રહેલા સતત વરસાદને કારણે ધંધા રોજગાર ઠપ થયા, તો દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો પારો આવ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ. અમદાવાદમાં ગોતામાં ADC બેંકની 200મી બ્રાન્ચનું ઉદઘાટન કરવામાં આવશે. ગોતા એક જાહેર સભા પણ છે, જેમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. પીએમ મોદી અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા. પીએમએ લખ્યું કે સરકારમાં અમૂલ્ય ભૂમિકા નિભાવવાની સાથે તેઓ ભારતને સશક્ત અને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તેમને દીર્ઘાયુ આપે અને સદા સ્વસ્થ રાખે. આ તરફ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પણ ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા પાઠવી. પરિમલ નથવાણીએ ટ્વીટમાં લખ્યું કે રણનીતિના માસ્ટર અને ભારતના લોખંડી પુરુષ અમિત શાહની જન્મદિવસની શુભેચ્છા. ભારતીય સેનાની કાર્યવાહી બાદ પણ નફટ પાકિસ્તાન ન સુધર્યું. પૂંછ સેક્ટરમાં સીઝફાયર કર્યું, તો ભારતીય સેનાએ પણ આપ્યો જડબાતોડ જવાબ. પાકિસ્તાનની નાપાક હરકત. જમ્મુ કાશ્મીરમાં તંગધારમાં પાકિસ્તાનથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયું. ગોળીબારી અને તોપમારો કરીને અનેક ઘરોને નુકસાન પહોંચાડાયું. સદનસીબે કોઈ જ વ્યક્તિને ઈજા નથી પહોંચી. સિયાચીન હવે પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. લદ્દાખમાં રક્ષામંત્રી રાજનાથસિંહે બ્રિજનું ઉદઘાટન કર્યું, જ્યાં રાજનાથસિંહે કહ્યું કે હવે સિયાચીન બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધી જઈ શકાશે. પ્રવાસીઓ જઈ શકશે, તો લદ્દાખમાં પ્રવાસીઓ માટે સરકાર નવી સુવિધાઓ પણ કરી રહી છે ઉપલબ્ધ. ગૃહમંત્રી અમિત શાહે દેશના પોલીસકર્મીઓને કર્યા નમન. દિલ્હીની પોલીસે સ્મારકને લઈને કહ્યું, છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી વિચારી રહ્યા હતા. પોલીસ માટે ઉપયોગી બને તેવી યોજના પર કામ કરી રહ્યા છે. તંગધારમાં શહીદ જવાનોના પાર્થિવ દેહ દિલ્હી એરપોર્ટ લવાયો. એર દિલ્હીના ટેકનિકલ એરપોર્ટ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ભારતીય સેનાના વાઇસ ચીફે શ્રદ્ધા સુમન અર્પીને ગાર્ડ ઓફ ઓનર આપ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જાપાનના પ્રવાસે. જાપાનના ટોક્યો પહોંચ્યા રાષ્ટ્રપતિ, જ્યાં તેમનું સ્વાગત કરાયું. જાપાનના રાષ્ટ્રપતિ અને રામનાથ કોવિંદ વચ્ચે ટોક્યોમાં ઔપચારિક મુલાકાત. હૈદરાબાદની હોસ્પિટલમાં લાગી આગ. બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 7 બાળકો આગની ઝપેટમાં. હોસ્પિટલમાં 48 બાળકો હતા દાખલ. પાંચમાની હોટલમાં આગ. પોષ વિસ્તારમાં આવેલી હોટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ, તો કેટલાક હોટલના લોકો ફસાયા હોવાની પણ મળી રહી છે સૂચના.
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો. દક્ષિણ ગુજરાતમાં છવાયું વાદળછાયું વાતાવરણ. સુરતમાં સવારથી વાદળછાયું વાતાવરણ. 3 દિવસ વરસાદની આગાહી. ગુજરાતમાં દિવાળીમાં પડી શકે છે વરસાદ. અરબી સમુદ્રમાં સર્જાય સિસ્ટમ. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં રોગચાળાનો ભરડો. મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધ્યો, જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી. અમદાવાદમાં સાદા મેલેરિયાના 294 કેસ, જ્યારે મેલેરિયાના 24 કેસ. તદઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય કેસોમાં પણ નોંધાયો વધારો. આ તરફ રોગચાળાને નાથવા તંત્ર થયું સાબદુ. એમસી હાઉસ ટુ હાઉસ સર્વેની હાથ ધરી કામગીરી. તો પૂર્વ ઝોનમાં 2,63,152 ઘરની કરી તપાસ. તો પશ્ચિમ ઝોનમાં 3,12,205, તો 1,39,000 ઘરોમાં મળી આવ્યા મચ્છરોના બેડે. સુરતમાં રોગચાળો બન્યો બેકાબુ. ડેપ્યુટી મેયર બન્યા ડેન્ગ્યુનો શિકાર. 36 ટીમોએ હાથ ધર્યું ચેકિંગ. 100 જગ્યા ઉપર મળ્યા ડેન્ગ્યુના મચ્છર. 51 લોકોને આપવામાં આવી નોટિસ. ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા બેંકોના મર્જરના વિરોધમાં ગ્રાહકો પર લાદવામાં આવતા આડેધડ સર્વિસ ચાર્જ સહિતના મુદ્દે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનું એલાન. રાજ્યમાં 15,000 કરોડના વ્યવહાર થશે ઠપ. પાકિસ્તાનથી આવેલા તીડના ઝુંડના આક્રમણની અસર કચ્છની 3 તાલુકામાં જોવા મળી. તીડના વધતા પ્રમાણે અટકાવવા તમામ પ્રયાસો હાથ ધરાયા, તો ખેડૂતોના પાકને વધુ નુકસાન પહોંચ્યું. બીએટેક એલ્યુકોન કંપનીમાં લાગી આગ. કંપનીના એક ભાગમાં રાખેલા ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચતા 4 સિલિન્ડર થયા બ્લાસ્ટ, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નાશ ભાગ્યું છે. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને થતા 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું આવી બહાર. વલસાડના ઉમરગામના સંજાણ નજીક બંધ બંગલોમાં ચોકીદારની હત્યા કરી લૂંટ કરાઈ. પરિવાર વિદેશ ગયો હતો. બંગલોમાં લાગેલ સીસીટીવીનું ડીવીઆર લઈ ફરાર થઈ ગયા તસ્કર. વડોદરાના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્જાયો વિચિત્ર અકસ્માત. સોલાર પેનલ નજીક કાર સાથે બાઇક અથડાતા યુવક થયો ઇજાગ્રસ્ત. યુવક હાલ સારવાર હેઠળ. પોલીસની હાજરીમાં આજે સર્જાયો બીજો અકસ્માત. ટ્રેલરની પાછળ સ્કૂટી અથડાતા સ્કૂટીનો થયો કચ્છર ઘાણ. જે અકસ્માતમાં સ્કૂટી સવાર 2 વ્યક્તિઓનો થયો આબાદ બચાવ. કર્ણાવતી ક્લબ પાસે અકસ્માત સર્જાયો. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. સુરત પોલીસ કમિશનર આરપી બ્રહ્મભટ્ટે દિવાળીને લઈને વીડિયો કર્યો પોસ્ટ. ફટાકડા ફૂટતી વખતે સાવચેતી રાખવા કરી અપીલ. તો ચીલઝડપ અને લૂંટ જેવી ઘટનાથી સાવધ રહેવા પણ જણાવાયું. પોલીસની ભૂમિકા શંકાસ્પદ લાગી, તો આઈ કાર્ડ માંગવા કહ્યું. દિવાળી નજીક હોવાથી સુરતમાં સવાર સાંજ કરાશે કોમ્બિંગ. નાસ્તા ફરતા આરોપી, ચેઇન સ્નેચિંગના ગુના અને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલાઓ સામે અટકાયતી પગલાં લેવાશે. દિવાળીના તહેવારોને લઈને રાજ્ય પોલીસ વડાએ ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા આદેશ કર્યો. ખાસ કરીને મોલ, મલ્ટીપ્લેક્સ, પાર્કિંગ વગેરે વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી વિશેષ ધ્યાન રાખવા ડીજે તાકીદ કરી. અમદાવાદના વિશાળા સર્કલ પાસે ટાંકીમાં ઉતરવાથી 2 મજૂરોના મોત મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારને કરી ચાઢકણી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે આ મુદ્દે તાત્કાલિક જવાબ રજૂ કરો. આ કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. 2 મજૂરોના મોતનો મામલો. રાજ્યની મનપા અને નપામાં પેટા ચૂંટણી માટે 20 બેઠકો પર યોજાશે મતદાન. અમરેલી, જૂનાગઢ, પોરબંદરમાં મતદાન. કપડવંજ પાલિકાની 10 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. અમદાવાદના બહેરામપુરા વોર્ડની 1 બેઠક પર પેટા ચૂંટણી. ભાજપ અને કોંગ્રેસ અને અપક્ષ સહિત 4 ઉમેદવાર મેદાનમાં. બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર યુસુફ અજમેરીનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. રાજકોટમાં બદામના પેકેટમાં જીવાત નીકળી. સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ. વીડિયોમાં બિલ પણ બતાવાયું. વડોદરામાં રોગચાળાની રંજાડ. કોલેરાના 2 અને ડેન્ગ્યુના 10 દર્દીઓ નોંધાયા. પીઆઈપી રોડ, જેતલપુર, વડસર, ગાજરાવાડી સહિત અનેક વિસ્તાર અસરગ્રસ્ત. 31મી યોજાશે રાષ્ટ્રીય એકતા દિવસ. નર્મદાના કેવડિયામાં ઉજવણી થશે. ઉજવણીમાં પીએમ મોદી રહેશે હાજર. નર્મદામાં અધિકારીઓની રજા રદ. જામનગર જિલ્લાના મધ્યાહન ભોજન સંચાલકોની મેગા રેલી. નનામી કાઢીને કરાયો અનોખો વિરોધ. એનજીઓને કામ સોંપી સંચાલકોને મારી નખાય એવો આરોપ. તો જિલ્લાના કુલ 6 તાલુકાના 600થી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા. સુરત ખટોદરા પોલીસ આવી વિવાદમાં. દારૂ સાથે બાઇક પકડાતા બાઇક છોડાવવા માંગી 15,000ની લાંચ. એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપીને જાણ થતા પોલીસ કોન્સ્ટેબલ મોબાઈલ બંધ કરીને ફરાર થયો.
સુરેન્દ્રનગર દિવ્યાંગોની દિવાળી સુધરી. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત 1 લાખનો ચેક અનાયત કરાયો. ચાલુ વર્ષમાં 42 લાભાર્થીઓને કુલ 20.70 લાખની સહાય ચૂકવવામાં આવી. ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે પોરબંદરમાં સાંસદ રમેશ ધડુકે ગોંડલથી પોરબંદર સુધી સંકલ્પ યાત્રાની કરાવી શરૂઆત. ગોંડલથી શરૂ કરવામાં આવેલ આ સંકલ્પ યાત્રા પોરબંદર પૂર્ણ થશે. સુરતમાં ગાંધીજી મામલે ટિપ્પણી કરનાર સામે અરજી. પોલીસ કમિશનરમાં કરાઈ અરજી. અનુપ રાજપૂતે પોલીસ કમિશનરમાં કરી અરજી. વિવાદિત ટિપ્પણી કરનાર સેનેટ સભ્ય સામે અરજી. સોશિયલ મીડિયામાં કરી હતી ટિપ્પણી. બનાસકાંઠામાં ડિપ્થેરિયામાં વધુ એક બાળકનું મોત. ધાનેરામાં ડિપ્થેરિયા રોગનું હાહાકાર. અત્યાર સુધી 6 બાળકોનું મોત. 20 જેટલા બાળકો હાલ સારવાર હેઠળ. સામરવાડાના 6 વર્ષીય બાળકનું મોત. છોટાઉદેપુર ક્વાંટ બસ સ્ટેન્ડ પરથી પોરબંદર જતી બસમાં દારૂડિયાએ કર્યો હોબાળો. બસમાં બેઠેલા મહિલા પેસેન્જરને દારૂડિયાએ પરેશાન કર્યા તો ક્વાંટ પોલીસ સ્ટેશન નજીક બની હતી ઘટના. વડોદરામાં ભૂગર્ભમાં ભેદી ધડાકાના સીસીટીવી આવ્યા સામે. 10 ફૂટ જેટલી જમીન ફાટી ગઈ. ડ્રેનેજ લાઇનનું ઢાંકણું પણ ફેંકાઈ ગયું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે ધડાકાની શક્યતા. મામલી માતાની પૂજા કરવામાં આવી. સડકતા અંગારના ખીલનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. સડકતા અંગારા ખાવા અને લાકડા વડે શરીર પર માર મારવાની પ્રથા. રાજકોટના લાખાજી રોડ પર મેયરને સ્થાનિકોએ ઘેરા. નિયમિત સાફ સફાઈ ન થતી હોવાથી સ્થાનિકોએ ઠાલવ્યો રોષ. ત્રિકોણબાગથી જૂને શાક માર્કેટ સુધી મેયરની આગેવાનીમાં હાથ ધરાય સફાઈ અભિયાન. જામનગરમાં ડેન્ગ્યુથી વધુ એકનું મોત. જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. મૃતક દ્વારકા જિલ્લાના ભીમરાણા ગામના. આણંદના બોરસદ તાલુકામાં ખ્યાખાડ ગામે દૂધ સહકારી મંડળીના દૂધ ભરતી પશુપાલકોએ કર્યો વિરોધ. વિદેશી ડેરીના ભારતીય બજારમાં પ્રવેશ અંગે વિરોધ નોંધાવ્યો. પીએમ મોદીને પોસ્ટકાર્ડ લખી આ વિદેશી ડેરીના દેશના દૂધ ઉત્પાદનમાં પ્રવેશ અટકાવવા માટે વિનંતી કરાઈ. ખેડાના 36,000 જેટલા પશુપાલકો નભે છે આ વ્યવસાય પર. વિદેશી ડેરી આ વ્યવસાયમાં પ્રવેશ કરતા રોજગારી પર થઈ શકે છે અસર. કોઠિયાખાડ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો એકઠા થઈ મોદીને લખ્યો પત્ર. વિદેશી ડેરીને પશુપાલન વ્યવસાયમાં પ્રવેશ કરતા અટકાવવા લખ્યો પોસ્ટકાર્ડ. પોરબંદરના માધવપુર અને તિથલના દરિયા કિનારે શરૂ થશે બીચ ફેસ્ટિવલ. એક અઠવાડિયા સુધી ચાલનાર ફેસ્ટિવલમાં જોવા મળશે અનેક રંગ. ભાવનગરમાં શહીદ દિન નિમિત્તે લોકડાયરો યોજાયો, જેમાં કીર્તિદાન ગઢવી, માભાઈ આહિર અને દિવાયત ખબર સહિતના લોક કલાકારોએ ભાતીગર સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી. ભાવનગર આઈજી કચેરી હેઠળ આવતા ભાવનગર બોટાદ અને અમરેલીમાં શહીદ દિનની ઉજવણી કરાઈ. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે ઉજવણી કરવામાં આવી. વર્ષ 2018-2019 દરમિયાન ફરજ નિભાવતા દેશ માટે સમાજ માટે પોતાના જીવની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. કચ્છના સરહદી વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલ તીડ મચાવી રહ્યા છે આતંક. અબડાસા અને લખપતના દરિયાઈ વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં તીડના ઝુંડે આગળ વધી રહ્યા છે અને આતંક મચાવી રહ્યા છે. ખેતરોમાં ઉભા પાકમાં તીડના આક્રમણથી ખેડૂતો થયા ચિંતિત. કચ્છમાં કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલા પહોંચ્યા. તીડના કચ્છ પર હુમલાને લઈને કલેક્ટર ડીડીઓ સાથે યોજી બેઠક. ભુજ સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ. બેઠક પૂર્ણ થયા બાદ લખપત નખત્રાણાની લીધી મુલાકાત. કચ્છમાં તીડના આક્રમણને લઈને સરકાર એક્શનમાં. કૃષિમંત્રી ફળદુ કચ્છની મુલાકાતે તીડ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. જીઓના ઓલ ઇન વન પ્લાન સાથે ઉજવો ધમાકેદાર દિવાળી. એક પ્લાનમાં વિવિધ સર્વિસ સાથે પ્રાઇસને યાદ રાખવાનું સરળ રહેશે. અનલિમિટેડ વોઇસ, એસએમએસ, એપ્સ અને સાથે દરરોજ 2GB ડેટા આપવામાં આવશે. કચ્છના હરામી નાનામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ આ બોટ સાથે 2 પાકિસ્તાન નાગરિકોને પણ પકડી પાડ્યા. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ. તક્ષીલા સ્કૂલ નજીક બની હતી ઘટના. ડોક્ટર પર 1 રાઉન્ડ ફાયરિંગ કરાયું. ઓઢવ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત ડોક્ટરને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. બનાસકાંઠાના બોડેલી ગામે અજગરને જીવતો સળગાવી દેવાની ઘટનામાં આખરે 4 આરોપીઓ ઝડપાયા. ડીસાની ભીલડી પોલીસે 4 ને ઝડપી પાડ્યા. પોલીસના મતે ઘટના બાદ 4 અવાવરૂ જગ્યાએ સંતાઈને રહેતા હતા. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઇવે પર સર્જાયો અકસ્માત. 2 ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 3 વ્યક્તિઓના મોત. મૃતકોની લાશને પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ.
કારણે ટ્રેક્ટરનો અકસ્માત. મોરબીથી અમદાવાદ જઈ રહેલ કારને થયો અકસ્માત. દૂરની ડમરીને કારણે કાર ચાલકને ટ્રેક્ટર ન દેખાતા કાર ટ્રેક્ટર સાથે અથડાઈ, બે ઇજાગ્રસ્ત. સુરેન્દ્રનગરમાં આખલો કુંડીમાં પડ્યો સ્થાનિકોએ વન વિભાગની ટીમને રેસ્ક્યુ કરીને આખલાને બહાર કાઢ્યો હતો. આખલો ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે લઈ જવાયો. અમદાવાદની નીલકંઠ હાઈસ્કૂલમાં મચ્યો હોબાળો. જીવરાજ પાર્કમાં આવેલ નીલકંઠ હાઈસ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓના ફોર્મ ન ભરવા દેવાતા વાલીઓએ મચાવ્યો હોબાળો. ભાવનગરના પાલીતાણાના વીરપુરમાં તળાવમાં ડૂબવાથી 3 બાળકોના મોત. 3 સગા ભાઈઓના અનિજ્યા મોત. પાલીતાણાના વીરપુર ગામની ઘટના. 3 ભાઈઓના મોતથી પરિવારમાં આક્રમક. સુરતના સરથાણા વિસ્તારમાં દારૂ વેચાણનો વીડિયો થયો વાયરલ. 6 સ્થળ પર દારૂ વેચાઈ રહ્યો હોવાનો વીડિયો થયો વાયરલ. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઓડિશાવાસીઓ રહેતા હોવાથી દારૂનું વેચાણ થતું હોવાનું આવ્યું સામે. અમદાવાદના આદ્રોડા ગામ નજીક આવેલ કિંગ્સ વિલેના વીકેન્ડ બંગલોમાં દારૂની મહેફિલ માણનાર 10 પકડાયા. બર્થડે પાર્ટીમાં પીવાતો હતો દારૂ. 6 લક્ઝુરિયસ કાર સાથે 99,53,645 મુદ્દામાલ જપ્ત. અમદાવાદના રામોલમાં પીએસઆઈ પર હુમલો કરનાર પકડાયો. જોકે આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર ડોક્ટર સહિત 2 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી. તો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ આવ્યું બહાર. ભાવનગરના શિવબ્રેકર અબ્દુલ ગનીભાઈ પતનાણી પર ખંડણી ખોરોએ કર્યો જીવલેણ હુમલો. 4થી વધુ શખ્સોએ કર્યો ખંડણીને લઈને હુમલો. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા દોડધામ શરૂ કરી. જીતપુરના પીછડીયા અને ભરૂડી રોલ ટેક્સ પર 100 જેટલા ડુપ્લિકેટ આઈ કાર્ડ પકડાયા. મંત્રી સાંસદ ધારાસભ્યના ઝેરોક્સ ઓળખપત્ર બતાવી ટોલ ટેક્સની ચોરી. સૌથી વધુ પોલીસના કાર્ડનો ઉપયોગ કરાયો. વર્ષ ટોલના કારણે ખાસ કરીને 1.5 કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. સુરતના અડાજણમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોનો હોબાળો. કિશોરીના મોતને લઈને મચાવ્યો હોબાળો. કિશોરીને પેટમાં દુખતા તેને રાત્રે અપાયું હતું ઇન્જેક્શન. ત્યારબાદ મોત નીપજતા પરિવારજનો હોસ્પિટલમાં તોડફોડ સાથે વિરોધ દર્શાવ્યો. મહેસાણાના નાની હિરવાણી પ્રાથમિક શાળામાં 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો. વસંત ચૌહાણનો મૃતદેહ મળતા પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ. મૃતક મજૂરી કામ કરતો હોવાનું ખુલ્યું. કમલેશ તિવારી હત્યાકાંડમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત. એટીએસની નાગપુર યુનિટે આ ઓપરેશન હાથ ધર્યું, જેમાં સૈયદ અસીમ અલીની ધરપકડ કરાઈ. લખનૌના ચર્ચાસ્પદ કમલેશ તિવારી હત્યાકાંડના આરોપીઓને લઈને યુપી લઈ જવાશે. ગુજરાત એટીએસે આરોપીઓને યુપી પોલીસને સોંપ્યા. ફ્લાઇટ મારફતે આરોપીઓને યુપી લઈ જવાયા. સુઝેટીના એક્ઝિટ પોલમાં 4 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત. લુણાવાડા અને 12 બેઠક પર કાંટે કી ટક્કર. થરાદ રાધનપુરમાં ભાજપની જીત નિશ્ચિત. ખેરાલુ અમરાઈવાડીમાં બીજેપીની જીત નક્કી. 6 બેઠકો અંગે ન્યૂઝ 18નો એક્ઝિટ પોલ. રાધનપુર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત. ભાજપના ઉમેદવાર છે અલ્પેશ ઠાકોર. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અલ્પેશ. 12 બેઠક પર કાંટાની ટક્કર. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા ધવલસિંહ ઝાલાએ કર્યો જીતનો દાવો. ઠાકોર અને પાટીદારો વચ્ચે ખરાખરીનો જંગ. વર્ષોથી ધારાસભ્ય પરબત પટેલ સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી. શંકર ચૌધરીને થરાદથી લડવાની ઈચ્છા હતી, પરંતુ તેમણે અહીંયાથી પરબતભાઈના છૂપા વિરોધના કારણે ટિકિટ ન મળી. ખેરાલુ બેઠક પર ઠાકોર સામે ઠાકોરનું જંગ. તેમ છતાં ભાજપના ઉમેદવાર અમલજી ઠાકોરની જીત નિશ્ચિત. વર્ષોથી કોંગ્રેસની બેઠક રહી. કોંગ્રેસે ભરતસિંહ ડાભીએ ભાજપમાં આવતા ભાજપ માટે બેઠક સારી થઈ. પાટણના સાંસદ બનતા બેઠક ખાલી પડી હતી. લુણાવાડાની બેઠક પર ખરાખરીનો જંગ. ભાજપ માટે જીત આસાન નથી. કોંગ્રેસ કદાચ 6માંથી આ બેઠક પર કસુકસ ઉતરે તો નવાઈ નહીં. લુણાવાડામાં જિગ્નેશ દેવક, ગુલાબસિંહ ચૌહાણ, એનસીપી ઉમેદવાર ભરત પટેલ વચ્ચે જંગ. થરાદ બેઠક પર પણ શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન. થરાદમાં સરેરાશ 65.47% સૌથી વધુ મતદાન થયું. ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના ભાવિ ઈવીએમમાં થયા સીલ. બાળમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલનું ભાવિ ઈવીએમમાં સીલ. શાંતિપૂર્ણ માહોલમાં થયું મતદાન. મતદારોએ ભારે ઉત્સાહ સાથે મત આપ્યા. તો બાયડમાં સરેરાશ 57.81% મતદાન. અમદાવાદની અમરાઈવાડી બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું મતદાન. અમરાઈવાડી બેઠક પર સરેરાશ 32% મતદાન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ઈવીએમ મશીન સીલ કરીને લઈ જવાયા. ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ભાવિ ઈવીએમમાં સીલ થયા. ખેરાલુમાં ઈવીએમ ખોટકાવાની ફરિયાદો સાથે મતદાન પૂર્ણ થયું. ખેરાલુ બેઠક પર સરેરાશ 42.81% મતદાન નોંધાયું. ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર
બાબુજી ઠાકોરનું ભાવિ ઈવીએમ મશીનમાં થયું સીલ. રાધનપુરમાં મત આપતો વીડિયો વાયરલ, કોંગ્રેસના ઉમેદવારને મત આપતો વીડિયો થયો વાયરલ, મતદાન બુથમાં વોચ કરતો વીડિયો વાયરલ. અરવલ્લીના પચેલિયાના મુવાડા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરાયો. પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં રોષ, વિકાસના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા બહિષ્કાર કરાયો. અધિકારીઓ અને નેતાઓ દ્વારા ગ્રામજનોને સમજાવવાના કરાયા પ્રયાસો. બારડના માલપુર તાલુકાના પચેલિયાના મુવાડા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. રોડ રસ્તા, પીવાના પાણી જેવી સમસ્યાઓ અને પડતર માંગણીઓને લઈને બહિષ્કાર કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે 24 ઓક્ટોબરે લોકો સાથે સંવાદ. વારાણસીના કાર્યકર્તાઓ સાથે પીએમ મોદી સંવાદ કરશે, જેના માટે પીએમએ વાતચીત માટે કાર્યકર્તાઓ પાસેથી સૂચનો પણ મંગાવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ ટ્વીટ કરી ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. રાજનાથસિંહે લખ્યું કે પરિશ્રમી અને કુશળ રણનીતિકાર તેમજ મંત્રીમંડળમાં કામ કરનાર શ્રી અમિત શાહને જન્મદિવસની શુભકામનાઓ. ન્યૂઝ 18 ગુજરાતી રિસર્ચ પાર્ટનર આઈપીએસઓએસ સાથે તૈયાર કરેલા સૌથી સટીક એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્ર અને હરિયાણા એમ બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થશે, એટલે કે બંને રાજ્યોમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે અને ભાજપની સરકાર બનશે. એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત, કોંગ્રેસને ભારે નુકસાન. મહારાષ્ટ્રમાં ફરી એકવાર યુતિની કમાલ. હરિયાણામાં ખટ્ટરનો જાદુ બરકરાર. મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાનો જાદુ બરકરાર રહે તેવી શક્યતા. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 75, રાષ્ટ્રીય કોંગ્રેસને 10, જેજેપીને 2, જ્યારે કે અન્ય 3 બેઠકો મળવાનું અનુમાન. અગાઉ લોકસભાની ચૂંટણીમાં પણ ન્યૂઝ 18 અને આઈપીએસઓએસ દ્વારા દર્શાવેલ એક્ઝિટ પોલ્સ સૌથી સટીક સાબિત થયા. હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. મહારાષ્ટ્રમાં 3,293 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થયા સીલ. હરિયાણામાં 1,100થી વધુ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ. એક્ઝિટ પોલના મતે બંને રાજ્યોમાં ભાજપને સફળતા મળતી દેખાઈ. પાકિસ્તાનથી આવેલા હિન્દુઓએ કર્યું મતદાન. થરાદના શિવનગર વિસ્તારમાં મતદાન. 1971થી શિવનગર વિસ્તારમાં વસવાટ. 40 વર્ષથી વસવાટ નહીં સુવિધા. ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ મુંબઈમાં કર્યું મતદાન. કહ્યું, છેલ્લા 20 વર્ષથી મુંબઈમાં રહું છું અને મુંબઈ મને ખૂબ જ આપ્યું છે. મુંબઈની જનતાને મત આપતા જોઈ ખૂબ ખુશ થઈ. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કર્યું મતદાન. નાગપુરમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસે પોતાની પત્ની સાથે કર્યું મતદાન. શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ તેમને પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. તેમની સાથે તેમના પુત્ર આદિત્ય અને તેજસે પણ કર્યું મતદાન. આખા પરિવારે બાંદ્રામાં વલી મતદાન મથક પર પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખટ્ટર સાયકલ પર મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. આરએસએસના વડા મોહન ભાગવતે મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તો મુંબઈમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. આ તરફ સુશીલ કુમાર શિંદે પત્ની ઉજ્જવલા અને પુત્રી પ્રણીતિ શિંદે સાથે મતદાન કર્યું. મહારાષ્ટ્રના ગોંદિયામાંથી એનસીપી લીડર પ્રફુલ્લ પટેલે કર્યું મતદાન. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે પોતાની પત્ની સાથે કર્યું હતું મતદાન. એનસીપી સુપ્રીમો શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેએ પણ બારામતીમાં પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ. કોંગ્રેસના નેતા કુમાર શૈલજાએ હરિયાણામાં કર્યું મતદાન. હરિયાણાના દાદરી વિધાનસભા સીટથી બીજેપી ઉમેદવાર બબીતા ફુગાટે કર્યું હતું મતદાન. આ સાથે જ તેમની બહેન ગીતા અને માતા પિતાએ પણ કર્યું હતું મતદાન. ટિકટોક ગર્લ અને હરિયાણાના આદમપુરના ભાજપના ઉમેદવાર સોનાલી ફુગાટે મતદાન કર્યું. મહારાષ્ટ્રના સૌથી ધનવાન ઉમેદવાર અને મૂળ ગુજરાતી એવા પરાગ શાહ મેદાનમાં. પરાગ શાહે વ્યક્ત કર્યો હતો જીતનો વિશ્વાસ. ભાજપના નેતા અને અભિનેત્રી જયા પ્રદાએ કર્યું હતું મતદાન. યુપીના રામપુરમાં જયા પ્રદાએ કર્યું હતું મતદાન. કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે આ ચૂંટણીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. મથુરાના સાંસદ અને અભિનેત્રી ડ્રીમ ગર્લ હેમા માલિનીએ પોતાના મતાધિકારનો કર્યો હતો ઉપયોગ. મુંબઈમાં હેમા માલિનીએ કર્યું હતું મતદાન. અભિનેતા સોહેલ ખાને પરિવારજનો સાથે કર્યું મતદાન. પોતાની પત્ની સાથે સોહેલ ખાન મત આપવા પહોંચ્યા. તમામને મત આપવા માટે સોહેલ ખાને કરી હતી અપીલ. મુંબઈમાં અભિનેતા સલમાન ખાને પણ કર્યું હતું મતદાન. બાંદ્રા પશ્ચિમમાં સલમાન ખાને મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મુંબઈમાં અભિનેતા રણજીતે પોતાના મતાધિકારનો કર્યો હતો ઉપયોગ. પરિવારજનો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જૂના ગાંધી શિક્ષા ભવન સ્કૂલમાં કર્યું હતું મતદાન.